વેલકમ બેક. તો માં ચુકાદો 2018 પળેપળના અપડેટ વીટીવી આપના સુધી પહોંચાડી રહ્યું છે. રુઝાન આવવાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ ભાજપ નેતા આઈકે જાડેજા સરકાર દ્વારા જે પ્રકારના જનહિતલક્ષી, સમાજલક્ષી, ગરીબલક્ષી કાર્યો થયા છે, એના કારણે એક નવો વર્ગ, ગરીબ વર્ગ ભારતીય જનતા પાર્ટી તરફ આકર્ષિત ચોક્કસપણે થયો છે. ચૂંટણીઓમાં અમે જ્યાં ગયા ત્યાં પણ જોયું હતું કે ગરીબોના મત આ વખતે ભારતીય જનતા પાર્ટીને સવિશેષ પ્રાપ્ત થવાના છે. એ સિવાય ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે માળખાકીય વિકાસની પ્રક્રિયાઓ હાથ ધરી છે, સુશાસનની પ્રક્રિયા જે પ્રકારે હાથ ધરી છે, સમાજના પ્રત્યેક તબક્કા સુધી પહોંચવાનો જે પ્રકારનો આગવા પ્રકારનો પ્રયત્ન કર્યો છે, એના ઉપરથી ચોક્કસપણે અત્યાર તો એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારો આ ત્રણેય રાજ્યોમાં ચોક્કસપણે પ્રાપ્ત થશે. સાથોસાથ મિઝોરમ અને તેલંગાણામાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓનો અભાવ હતો ત્યાં પણ નવા પ્રતિનિધિઓ ચોક્કસપણે અમને પ્રાપ્ત થશે. બાબુ, પણ જે રાજસ્થાન છે તેમાં દર 5 વર્ષે સરકાર બદલાઈ જાય છે. મધ્યપ્રદેશની જ્યાં સુધી વાત છે તો છેલ્લે વ્યાપમ સૌથી મોટી જે ઘટના હતી તેના કારણે બની શકે છે કે સીધી અસર મતદાતા ઉપર પડી હોય અને તેના કારણે કંઈક નેગેટિવ પરિણામ આવી શકે. જે પ્રકારે રાજસ્થાનની લોકવાયકા છે, દેશમાં અને પ્રાંતોમાં અનેક જગ્યાએ આવી લોકવાયકાઓમાં ફેરફાર અનેક વખત થયા છે. સવાલ છે સરકારની સફળતાનો, અને એમાં રાજસ્થાનની સરકાર ચોક્કસપણે સફળ રહી છે. વિકાસ માટે થઈને, લોકોને જે પ્રકારની અપેક્ષાઓ છે એના માટે થઈને. મધ્યપ્રદેશમાં કોઈપણ પ્રકારની ઘટનાઓ ભલે ઘટી હોય, પરંતુ માનનીય મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ ઉપર પ્રજાજનોને વિશ્વાસ છે. એમને ખ્યાલ છે કે આ સરકાર સ્પષ્ટપણે ભ્રષ્ટાચારને ડામવા માટે રહેલી છે, અને એટલા માટે જ વ્યાપમ કૌભાંડ હોય કે અન્ય કોઈ પણ બાબત હોય, કડક કાર્યવાહી સાથે સરકારોએ પગલાં ભર્યા છે અને એની પ્રજાજીવનમાં પણ એક અલગ છબી રહેલી છે. ચૂંટણીઓ હોય એટલે પોઝિટિવ નેગેટિવ મુદ્દાઓ રહેવાના છે, પરંતુ ઓવરઓલ શું સારું છે એના માટે લોકો વિચાર કરતા હોય છે, અને ચોક્કસપણે એમાં ભારતીય જનતા પાર્ટીનો વિચાર થશે જ એવું અમારું માનવું છે. બાપુ, જે વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીને લગભગ 4-5 મહિનાનો સમય બાકી રહ્યો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત એવી જે બેઠકો હતી જે 2014માં તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી હતી, ત્યારે આના જે પરિણામો આવ્યા, ગુજરાતનું પરિણામ તો આવી ચૂક્યું છે, જે આ બે પરિણામો આવશે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક સીધી અસર 2019 પર થઈ શકે છે. આમ જોવા જઈએ તો લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ત્રણેય અલગ અલગ પ્રકારની હોય છે. આમ છતાં વાતાવરણ તો ચોક્કસપણે બનતું હોય છે, પરંતુ રાજ્યોની સરકારની સામે કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારે એક ઉત્કૃષ્ટ નમૂનો પૂરો પાડ્યો છે. સુશાસન હોય, ગરીબલક્ષી કાર્યો હોય, જનહિતલક્ષી કાર્યો હોય, દેશના હિત માટેના કાર્યો હોય, કે સમગ્ર વિશ્વમાં ભાજપની, ભારતીય જનતા પાર્ટીની એક છબી જે સરકારે બનાવી છે, ભારતીય જનતા પાર્ટીની સરકારે બનાવી છે, અને ભારતીય જનતા પાર્ટીની સરકારના કારણે વિશ્વમાં હિન્દુસ્તાનની જે છબી બની છે એ છબીના કારણે પણ લોકોમાં એક અલગ પ્રકારની, નરેન્દ્રભાઈ મોદી માટે, કેન્દ્ર સરકાર માટેની એક આગવા પ્રકારની કોઈ ને કોઈ પ્રકારની સિમ્પથી રહેલી છે. દાખલા તરીકે ગુજરાત, તો ગુજરાતમાં બધા જ ગુજરાતીઓ સમજે છે કે નરેન્દ્રભાઈ પોતાના છે, પોતિકા છે. વિધાનસભામાં ક્યાં ઘસરકો થયો હશે, પણ ગુજરાતમાં 26-26 લોકસભાની સીટો ભારતીય જનતા પાર્ટી પ્રાપ્ત કરવાની છે. એવી જ રીતે અલગ અલગ પ્રાંતોમાં ક્યાંય પ્લસ માઇનસ હશે. 2014માં અનેક એવી સરકારો હતી જ્યાં નરેન્દ્રભાઈ મોદી, ભારતીય જનતા પાર્ટી કે કોઈ સરકારો અમારી નહોતી. આમ છતાં એવા રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ 2014માં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જળહળતો વિજય પ્રાપ્ત કર્યો છે, અને એ વિજય બતાવે છે કે નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે દેશને, દેશવાસીઓને એક અલગ પ્રકારનો વિકાસનો વિશ્વાસ છે, અને એ વિકાસના વિશ્વાસના કારણે 2019માં પણ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ચોક્કસપણે સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવશે. એટલું જ નહીં, જ્યાં જ્યાં અમે નબળા હતા એનું આકલન મૂલ્યાંકન કરીને ત્યાં અમારી પાસો, અમારી બાજુ સુધારવા માટેનો અમે પ્રયત્ન કરીશું, ચાહે સંગઠનાત્મક કાર્ય હોય, ચાહે અન્ય કોઈ પાસું ઉમેરવાનું હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટી 2019ના રોડમેપને એક અલગ પ્રકારે નક્કી કરીને ચોક્કસપણે આગળ વધી રહ્યું છે. બાપુ, છેલ્લો પ્રશ્ન આમ તો સુસંગત નથી, પરંતુ જસદણની પેટા ચૂંટણી પણ ગુજરાતની અંદર સૌથી વધારે રસપ્રદ છે બની રહી છે. બંને પક્ષો પોતપોતાનો દાવો કરી રહી છે, આ પરિણામની અસર તેના ઉપર જોવા મળશે.
જસદણની પેટા ચૂંટણીના સમીકરણ એક અલગ પ્રકારના છે અને પેટા ચૂંટણી હોય છે ત્યારે એને અલગ અલગ પ્રકારે અનેક પ્રકારે જોવાતી હોય છે પરંતુ ઓવરઓલ જોઈએ તો જસદણ પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ચોક્કસપણે વિજય થવાનો છે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર 5 વર્ષના મેન્ડેટની છે સરકારની સ્પષ્ટ